હલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર ટુ રેગ્યુલર અને સેમિસ્ટર વન રીમિડિયલ અને સેમિસ્ટર ટુ રીમિડિયલનું ટાઈમ ટેબલ ડિક્લેર થઈ ગયું છે જીટીયુની એક્ઝામનું. વિદ્યાર્થી મિત્રો, તો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આ જે ટાઈમ ટેબલ ડિક્લેર થયું છે એ સેકન્ડ સેમિસ્ટર રેગ્યુલર, સેકન્ડ સેમિસ્ટર રીમિડિયલ, ફર્સ્ટ સેમિસ્ટર રીમિડિયલનું ટાઈમ ટેબલ આવી ગયું છે. ઓકે, તો એની ડેટ જોઈ લઈશું અને તૈયારી કઈ રીતે કરવાની છે એ પણ હું વિદ્યાર્થી મિત્રો એ તમને બતાવીશ. ઓકે, તો અહીંયા જે ટાઈમ ટેબલ તમે જોઈ શકો છો ડિસ્પ્લેની અંદર, જીટીયુની વેબસાઇટ ઉપર ડિપ્લોમા સેમિસ્ટર ટુનું ટાઈમ ટેબલ અહીંયા આવી ગયું છે. એની અંદર એન્જિનિયરિંગ મટીરિયલ છે, ઓટોમોબાઈલના વિદ્યાર્થીઓ 2 ઓગસ્ટથી સ્ટાર્ટ થઈ રહ્યું છે. એના પછી તમારું જે 5 તારીખથી સિવિલના વિદ્યાર્થી મિત્રો છે એમનું એન્વાયરમેન્ટ જે 28 તારીખે, એટલે કે એન્વાયરમેન્ટનું પેપર છે એ 28 તારીખે છે. પહેલું પેપર 28 તારીખે એન્વાયરમેન્ટનું છે. એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ બંને જોડે છે, એ તારીખ છે 4 ઓગસ્ટે છે. ઓકે, એન્જિનિયરિંગ એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ એ 4 તારીખે 2 તારીખે છે. એન્જિનિયરિંગ મિકેનિક્સ એ 4 તારીખે પેપર છે. સિવિલ ડ્રોઈંગ છે 5 તારીખે છે અને એપ્લાઇડ કેમેસ્ટ્રી છે 7 તારીખે. એ જ પ્રમાણે કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો, તો એન્જિનિયરિંગ મેથેમેટિક્સ પહેલું પેપર એન્જિનિયરિંગ મેથેમેટિક્સનું છે એ લોકોને 2 તારીખે, ફિઝિક્સનું પેપર છે 4 તારીખે, ડિજિટલનું પેપર છે 7 તારીખે અને BOOPનું પેપર છે 9 તારીખે. ઓકે, ક્લિયર. એના પછી ઇલેક્ટ્રિકલના સ્ટુડન્ટો જે 9 તારીખે એમનું પહેલું, સોરી 28 તારીખે ESનું પેપર, એન્વાયરમેન્ટનું પેપર છે. પછી ડ્રોઈંગનું પેપર 31 તારીખે છે. એ એન્જિનિયરિંગ મેથેમેટિક્સનું 2 તારીખે પેપર છે અને ફિઝિક્સનું પેપર છે એ 4 તારીખે છે અને એસી સર્કિટ છે 9 તારીખે છે. ઓકે, એ જ પ્રમાણે ઇસીના સ્ટુડન્ટો છે તો એ લોકોને એન્વાયરમેન્ટનું પેપર 28 તારીખે છે, એન્જિનિયરિંગ મેથેમેટિક્સનું 2 તારીખે છે, ડિજિટલનું પેપર છે 7 તારીખે છે અને ઇલેક્ટ્રોનિક્સનું પેપર છે એ 9 તારીખે છે. ઓકે, એના પછી જે વિદ્યાર્થી મિત્રો છે IT વાળા, એનું એન્વાયરમેન્ટનું પેપર 28 તારીખે છે, એડવાન્સ પાયથોનનું છે 31 તારીખે છે, એન્જિનિયરિંગ મેથેમેટિક્સનું 2 તારીખે છે, ફિઝિક્સનું 4 તારીખે પેપર છે. અને મિકેનિકલના જે સ્ટુડન્ટો છે એમનું એન્વાયરમેન્ટનું પેપર છે 28 તારીખે, એપ્લાઇડ મેથેમેટિક્સનું છે 2 તારીખે, એન્જિનિયરિંગ મિકેનિક્સનું 4 તારીખે પેપર છે, MDનું પેપર 7 તારીખે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોડે જોડે વિદ્યાર્થી મિત્રો આ રેગ્યુલર અને રીમિડિયલ બંનેનું પેપર છે. હવે ફર્સ્ટ સેમિસ્ટરની વાત કરીએ તો ફર્સ્ટ સેમિસ્ટરનું પેપર જે છે એ તમે અહીંયા ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. તો ફર્સ્ટ સેમિસ્ટરની ડેટ પણ અહીંયા ડિક્લેર થઈ ગઈ છે. ઓકે, એ 9 ઓગસ્ટની આસપાસ, 4 ઓગસ્ટે જે મેથ્સનું પેપર છે 14 ઓગસ્ટે છે એ લોકોનું. પછી કોમ્યુનિકેશન સ્કિલ છે 17 તારીખે છે, ડ્રોઈંગનું છે 19 તારીખે, ફિઝિક્સનું 4 તારીખે પેપર છે. ફિઝિક્સ જે છે એપ્લાઇડ ફિઝિક્સ એ 9 તારીખનું પેપર છે, એટલે તમે એ ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો દરેકનું ટાઈમ ટેબલ. તો પોતાની બ્રાન્ચનું ટાઈમ ટેબલ એકવાર ચેક કરી લેશો, નોટ કરી લેશો, એની PDF છે આપણે ગ્રુપમાં શેર કરી આપીશું. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો, દરેક સબ્જેક્ટના રીમિડિયલ હોય યા રેગ્યુલર હોય એ દરેકના આપણે મૂકી દીધા છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ચેક કરી લેશો વિદ્યાર્થી મિત્રો અને તમારી તૈયારી સ્ટાર્ટ કરી દેશો. ઓકે, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે.